સારી રીતના નીકળી જાય અને આપણા ગુજરાતમાં કોઈની પણ જાનહાનિ ના થાય એ મુખ્યમંત્રીનો જે ટાર્ગેટ છે અને લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય એ દિશામાં આ મુસીબતમાંથી આપણે બહાર આવીએ. નરેન્દ્રબેન સાહેબ, આપણે હાલમાં જે કોરોના બાદ જે નવી બીમારી આવી છે મ્યુકોરમાઇકોસિસ, એની અંદર જે ઇન્જેક્શન વપરાય છે તેની ખૂબ જ તંગી છે, લોકો ભટકી રહ્યા છે, સરકારમાં પણ જે પ્રમાણે સ્ટોક ઓછો છે, આપ સંસ્થા વતી જે પ્રમાણે પ્રયાસ કરી રહ્યા છો તો એના માટે કોઈ પ્રયાસો હાથ ધરવાના છો? આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 15 દિવસથી જે આ બીમારીના કારણે થોડી અસર થયેલી છે, જનરલ હોસ્પિટલોમાં અને બીજી અન્ય હોસ્પિટલોમાં એના બેડ પણ વધારવામાં આવી રહ્યા છે, ઇન્જેક્શનોની ઉણપ ના થાય દિશામાં પણ સરકાર વિચારી રહી છે. એટલે આ વિષય એ રાજ્ય સરકાર અને ભારત સરકારનો જે સરકાર પણ ચિંતિત છે અને આવનારા દિવસોમાં આ પણ ઇન્જેક્શનોની અછત ઓછી થાય અને લોકોને સમયસર એના ઇન્જેક્શનો મળી રહે, સમયસર એની સારવાર થાય, સમયસર એના ઓપરેશનો થાય. આપણે પહેલાં જે ઓપરેશનો થતા હતા તે અઠવાડિયામાં 3-4 દિવસ થતા હતા, અત્યારે રોજના દિવસના 5-7 ઓપરેશનો થાય છે. તો આવનારા દિવસોમાં જેમ જેમ જરૂરિયાત ઊભી થાય છે અને દર્દીઓની સંખ્યા વધે છે એમ રાજ્ય સરકાર ચિંતા કરી અને એની પૂરી વ્યવસ્થા કરી રહી છે. સરકાર અત્યારે બે કાંઠે એમને રડવાનું છે, કોરોનાની બીજી લહેર પણ ચાલી રહી છે, સાથે સાથે વાવાઝોડાનો પણ જોખમ છે, સરકાર કેટલી તૈયાર છે? મેં અગાઉ પણ કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી છેલ્લા 3-4 દિવસથી અને રાજ્યના તમામ અધિકારીઓ અને કલેક્ટરોને સૂચના આપેલી છે, ફિલ્ડ પર મૂકવામાં આવે છે, મંત્રીઓને પણ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે, કેબિનેટ મિનિસ્ટરો, રાજ્યકક્ષાના મિનિસ્ટરો એમને જે જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે, જિલ્લામાં પણ એ લોકો મુલાકાત લે છે અને તંત્ર સાથે સતત ચિંતા અને ચર્ચા કરી અને એનું નિરાકરણ થાય અને કોઈ એવી દુર્ઘટના ના બને અને જાનહાનિ ના થાય એ દિશામાં સરકાર સતત ચિંતિત છે. ઓકે, થેન્ક યુ.